નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનો અમારી યુટ્યુબ ચેનલ અમીસા ફોર્યુમાં મિત્રો જો હજી સુધી તમે અમારી ચેનલ અમીસા ફોરિયુને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બાજુમાં આવેલા બે લાયકનને પ્રેસ કરો જેથી કરી અને ભવિષ્યમાં આવનાર દરેક વિડિયોના નોટિફિકેશન્સ તમને મળતા રહે મિત્રો છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર વીસના રોજ ગુજરાત રાજ્યનું બજેટ રજૂ થઈ ચૂક્યું છે માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ દ્વારા વર્ષ બે હજાર વીસ એકવીસ માટે બજેટ વિધાનસભામાં રજૂ થઈ ચૂક્યું છે મિત્રો તો મિત્રો આ બજેટની અંદર ઘણી બધી યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે ખેડૂતોની વાત હોય પશુપાલક મિત્રોની વાત હોય કે મહિલાઓની વાત હોય તો ચાલો મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોઈએ કે આજે બજેટ જે રજૂ કરવામાં આવ્યું છે તેની મુખ્ય વાતો શું છે સૌપ્રથમ આપણે વાત કરીએ ખેડૂત મિત્રોની તો ખેડૂતોને ઝીરો ટકા વ્યાજ દરે એટલે કે વ્યાજ રહિત પાક ધિરાણ મળે તે માટે એક હજાર કરોડની જોગવાઈ કરવામાં આવી છે ત્યારબાદ ખેડૂતોએ લીધેલા પાક વીમાનું પ્રીમિયમ ભરવા માટે એક હજાર એકસો નેવ કરોડની જોગવાઈ કરવામાં આવી છે મિત્રો મુખ્યમંત્રી પાક સંરક્ષણ યોજનાની જાહેરાત કરવામાં આવી છે આ એક નવી યોજના છે આ યોજના અંતર્ગત ખેતરમાં નાના ગોડાઉન ઓન ફાર્મ સ્ટોરેજ સ્ટ્રકચર બનાવવા માટે એકમ દીઠ રૂપિયા ત્રીસ હજારની સહાય આપવામાં આવશે ત્યારબાદ મિત્રો કૃષિ યાંત્રીકરણ અંતર્ગત ઓગણત્રીસ હજાર ખેડૂત મિત્રોને ટ્રેક્ટર ખરીદવા પર પિસ્તાલીસ હજારથી સાહીઠ હજાર સુધીની સહાય આપવામાં આવશે અને ત્યારબાદ મિત્રો ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે અનુસંધાને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતોને ગાય દીઠ નિભાવ ખર્ચ માસિક નવસો રૂપિયા એટલે કે વાર્ષિક દસ હજાર આઠસો રૂપિયા સહાય આપવામાં આવશે ત્યારબાદ કિસાન પરિવહન યોજનાની પણ જાહેરાત કરવામાં આવી છે મિત્રો આ યોજના અંતર્ગત ખેડૂતોને હળવા ભારવાહક વાહનોની ખરીદી માટે પચાસ હજારથી પિચોતેર હજારની સહાય આપવામાં આવશે ત્યારબાદ મિત્રો ખાતેદાર ખેડૂત વીમા યોજના હેઠળ બોતેર કરોડની જોગવાઈ કરવામાં આવી છે આ ઉપરાંત દેશની પ્રથમ એવી ગુજરાત ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટી પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે સ્થાપવા માટે બાર કરોડની જોગવાઈ કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો પશુપાલક મિત્રોની વાત કરીએ તો તેના માટે પણ અનેક જાહેરાતો કરવામાં આવી છે તેની વાત કરીએ તો મુખ્યમંત્રી પશુદાણ સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી છે મિત્રો આ એક નવી યોજના છે આ યોજના અંતર્ગત પશુપાલકને એક ગાય કે ભેંસ અથવા કોઈપણ પશુના વિયાણ દરમિયાન એક માસ માટે કુલ એકસો પચાસ કિલોગ્રામ પશુદાણની ખરીદી પર પચાસ ટકા રકમની સહાય આપવામાં આવશે આ ઉપરાંત રજીસ્ટર પાંજરા જે ગાયો માટે રક્ષણ પૂરું પાડે છે તે પાંજરાપોળને પૂરતી સુવિધાઓ આપી શકાય અને તેની જે સુવિધાઓ છે તેમાં વધારો કરી શકાય તે માટે સો કરોડની જાહેરાત કરવામાં આવી છે આ ઉપરાંત મિત્રો રાજ્યમાં દસ ગામથી એક પશુ દવાખાના માટે પાંત્રીસ કરોડ ફાળવવામાં આવ્યા છે ત્યારબાદ મુખ્યમંત્રી નિઃશુલ્ક પશુ સારવાર યોજના માટે સિત્યાવીસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે મિત્રો આ ઉપરાંત પણ અનેક યોજનાઓ છે તેની વાત કરીએ તો સશક્ત મહિલા સુપોષિત ગુજરાત યોજના અંતર્ગત બે હજાર કરોડ ફાળવવામાં આવ્યા છે આયુષ્યમાન ભારત યોજના માટે ચારસો પચાસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે મુખ્યમંત્રી અમૃતમ અને મા વાત્સલી યોજના માટે એક હજાર એકસો પાંચ કરોડ ફાળવવામાં આવ્યા છે નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના અંતર્ગત પહેલાં જે સાતસો પચાસ રૂપિયા માસિક મળતા હતા તે વધારી અને એક હજાર કરવામાં આવ્યા છે ટેબ્લેટ યોજના અંતર્ગત રાજ્યમાં અભ્યાસ કરતા ત્રણ લાખ વિદ્યાર્થીઓને જે ઉચ્ચ અભ્યાસ કરે છે કોલેજ અથવા ઉચ્ચ અભ્યાસ તેને ટેબ્લેટ આપવા માટે બસો કરોડની જોગવાઈ કરવામાં આવી છે ત્યારબાદ પાંચ લાખ વિધવા બહેનો માટે પાંચસો કરોડની જાહેરાત કરવામાં આવી છે આ ઉપરાંત આંગણવાડી બહેનોને પણ પ્રોત્સાહન રૂપે અનેક જાહેરાતો કરવામાં આવી છે તો મિત્રો આ બધી વાત હતી બજેટની બજેટના મુખ્ય મુદ્દાઓ કે જેની જાહેરાત આપણા માનનીય નાયબ મુખ્યમંત્રીએ કરી હતી જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને તમારા સ્નેહીજનોને જરૂરથી આ વિડિયો શેર કરજો જેથી કરીને તે લોકો પણ જાણી શકે કે આ બજેટની અંદર કઈ કઈ નવી યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે અને તે આ યોજનાઓનો લાભ પણ લઈ શકે આભાર ધન્યવાદ મિત્રો